શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ યાત્રાધામ અંબાજી. કોરોના વાયરસનો ખોફ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે સાવચેતીની ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 16 માર્ચથી 2 અઠવાડિયા સુધી શૈક્ષણિક સંસ્થા, સ્વિમિંગ પુલ, મોલ વગેરે જેવા જાહેર સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અંબાજી મંદિરના 3 ગેટ બંધ કરવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ અને ગ્રામવાસીઓ માટે શક્તિદ્વારથી પ્રવેશ આપવામાં આવશે. અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબરના ગેટ બંધ કરવામાં આવ્યા છે અને શક્તિદ્વાર દર્શનાર્થીઓ કે ગ્રામજનોને હાથ ધોયા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાયેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ શક્તિદ્વારની બહારની સાઈડે માય ભક્તો અલગ અલગ લાઇન વ્યવસ્થામાં સિંગલ દર્શન કરવા માટે આવે, ભીડભાડ કરે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. શક્તિદ્વારના અંદરના ભાગે વોશ બેસિન ગોઠવી, ત્યાં ડેટોલ સાબુ રાખી, ત્યાં હાથ ધોઈ યાત્રાળુઓ પોતાના રૂમાલ મોઢે બાંધીને દર્શન કરવા આવે તેવી અપીલ કરવામાં આવી રહેલી છે. માય ભક્તો સતર્ક રહે તે માટે અંબાજી પરિસરમાં વિવિધ જગ્યાએ બોર્ડ બેનર્સ ગોઠવવાનું આયોજન છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ચાચર ચોકમાં શરૂ કરવામાં આવેલું છે. તાવ, શરદી, ઉધરસવાળા દર્દીઓ તાત્કાલિક ત્યાં સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર પરિસરની સઘન સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવેલી છે. મંદિર પરિસરમાં વારેઘડીએ સ્પ્રેડ કરવામાં આવે છે. સાહેબ, યાત્રાળુઓને કોઈ માસ્કની સુવિધા પૂરી પાડવામાં આવશે કે કેમ? યાત્રાળુઓ માટે માસ્કની સુવિધા નથી, પણ અમારા સિક્યોરિટી જે જવાનો છે, જે સતત યાત્રાળુઓના સંપર્કમાં રહે છે, તેઓને માસ્ક આપવામાં આવે છે. અને જે રીતે આપણા દેશના બીજા મોટા મંદિરોમાં બંધ કરવામાં આવે દર્શન, એ પ્રકારનું કોઈ આપની સૂચના છે કે કેમ? હાલમાં જાણવા મળ્યા મુજબ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓ માટે. તે જ રીતે અન્ય મંદિરોમાં પણ હિલચાલ ચાલી રહી છે. આ સંજોગોમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગમચેતીના ભાગરૂપે સિંગલ લાઇનમાં યાત્રિકો ભીડભાડ ન કરે તેવી રીતે દર્શન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવે છે અને તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. આપણે હોસ્પિટલ તરફથી અહીંયા આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખોલેલું છે અને જે ટેમ્પરેચર ચેકઅપ કરવા માટે અમને સેટિંગ કરવા મૂક્યું છે. ટેમ્પરેચર 102 થી વધારે આવે તો અમે પ્રાથમિક કેન્દ્ર ઉપર મોકલીએ છીએ, અને એનાથી વધારે લાગે તો અમને હોસ્પિટલ રેફર કરીએ છીએ.